गुड मॉर्निंग फ्रेंड्स, विद्यार्थी मित्रों, आपणे आगला लेक्चर में एक्टिव पेसिव वोइस एना विषेना नियमो भण्या हता। हवे आपणे एक्टिव पेसिव ना वाक्यनी प्रेक्टिस करवानी छे। सौथी पहेला काळ मुजब आपणे आठ काळना पेसिव वोइस शीखवाना छे। एमां सादो वर्तमान काळ जोईए। આપણે એક્ટિવ પેસિવમાં બે વસ્તુ જોઈ ગયા હતા, એક્ટિવ એટલે શું, પેસિવ એટલે શું, પેસિવની દ્રષ્ટિએ વાક્યના કેટલા ભાગ પડે, એમાં અકર્મક, સકર્મક, દ્વિકર્મક, પછી ટુ બીના રૂપ, એની વાક્ય રચનાનો અભ્યાસ કર્યો હતો। આજે આપણે કાળ પ્રમાણે જોઈએ સાદો વર્તમાન કાળ। હવે સાદો વર્તમાન કાળ જ છે વાક્યમાં, ખબર કેમ પડે એના માટે મેં તમને અહીંયા લખીને પણ આપ્યું છે, આ તમારે લખી લેવાનું છે। ક્રિયાપદનું મૂળરૂપ આપેલ હોય, ક્રિયાપદનું મૂળરૂપ હોય અથવા ક્રિયાપદને એસીએસ લાગેલો હોય તો વાક્ય સાદા વર્તમાન કાળનું જ હોય। મૂળરૂપ હોય અથવા એસઈએસ લાગેલો હોય તો સાદું વર્તમાન કાળ જ હોય। જો વાક્ય નકાર હોય તો વાક્યમાં ડુ નોટ કે ડઝ નોટ આપેલું હોય, વાક્ય સાદા વર્તમાન કાળનું જોઈએ। પ્રશ્ન વાક્ય હોય તો વાક્યની શરૂઆતમાં ડુ કે ડઝ આપેલા હોય। ડબલ્યુ એચ વાળું પ્રશ્નાર્થ હોય તો ડબલ્યુ એચ સાથે ડુ કે ડઝ આપેલું હશે, આ ખાસ ધ્યાનમાં રાખજો। તમને અહીંયા લખેલું છે ક્રિયાપદનું મૂળરૂપ આપેલ હોય અથવા ક્રિયાપદને એસકેઈએસ લાગેલ હોય, નકારમાં ડુ નોટ કે ડઝ નોટ હોય, પ્રશ્ન વાક્યમાં ડુ કે ડઝ હોય, વાક્ય સાદા વર્તમાન કાળનું જ હોય છે। આ સાદા વર્તમાન કાળની ઓળખ। હવે સાદા વર્તમાન કાળના વાક્યને પેસિવમાં રૂપાંતર કરવા એમિઝાન સાથે ભૂતકૃદંત ઉકાય છે। આપણે વાક્ય લખ્યા છીએ, હવે આના પેસિવમાં રૂપાંતર પણ કરતા જાય જોઈએ। વાક્ય એવું છે, કોમલ ડ્રિંક્સ કોફી એવરીડે। તમને કોઈ પણ વાક્ય આપ્યું હોય, તમારે વાક્યમાં કર્તા ક્રિયાપદ કર્મ ગોતવાનું। કોમલ ડ્રિંક્સ કોફી એવરીડે આપ્યું છે, કોમલ દરરોજ કોફી પીવે છે। હવે કોઈ વાક્ય એવું હોય કે એમાં તમને કર્તા ક્રિયાપદ કર્મમાં કન્ફ્યુઝન હોય તો કોઈ પણ વાક્યને કોણ કોણથી પૂછશો એટલે કર્તા મળશે। વાક્યને કોણથી પ્રશ્ન પૂછશો, કોણ કોફી પીવે છે તો કે કોમલ, તો કોમલ છે એ કર્તા છે। કર્તા મળ્યો, કર્તાને પૂછો શું કરે છે તો કે પીવે છે, એ ક્રિયાપદ મળશે। શું કરે છે તો કે પીવે છે, એનાથી ક્રિયાપદ મળશે। ક્રિયાપદને પૂછો શું પીવે છે એટલે કર્મ મળે। તમારે પેસિવ વોઇસમાં કરતા ક્રિયાપદ કર્મ આ ત્રણ જ શબ્દોની જરૂર છે, અન્ય શબ્દો અડવાના નથી, એમને મળી જોઈએ। તમને કોમલ ડ્રિંક્સ કોફી એવરીડે કરતા ક્રિયાપદ કર્મ મળી ગયા। હવે આપણી વાક્ય રચના યાદ કરો, વાક્ય રચનામાં મેં તમને કીધું હતું કે કર્મને નવો કરતા બનાવો, તો કર્મને નવો કરતા બનાવીએ, વાક્યમાં કર્મ છે કોફી, એને નવો કરતા બનાવીએ તો કોફી આગળ આવી ગઈ। વાક્યની શરૂઆતમાં કર્મ હોય, હવે તમને ડ્રિંક્સમાં એસ લાગ્યો જ એટલે વાક્ય સાદા વર્તમાન કાળનું છે, તો કાળ પ્રમાણે ટુ બીના રૂપ એમિઝા મુકાય છે, તો આપણે એમિઝા મૂકવાના છે, તો એમિઝા સાથે ભૂતકૃત મુકાય તો કોફી એક વચન છે। જથ્થાદર્શક વસ્તુ સાથે એક વચનનું જ ક્રિયાપદ મુકાય, આ ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ જથ્થાદર્શક વસ્તુ
પ્રવાહી હોય એની સાથે એકવચનનું ક્રિયાપદ આવે. કોફી ઇઝ, ઇઝ શું કામ ને મૂક્યું? સાદું વર્તમાન કાળ છે, હું પેસિવમાં રૂપાંતર કરવા એમિઝાર મુકાય છે, આપણે એમિઝાર મૂક્યું. એમિઝાર સાથે ભૂતકૃદન મુકાય તો ડ્રિંક, ડ્રિંક, ડ્રંક, ડ્રિંક, ડ્રિંક અને ડ્રમ. આ ખાસ ધ્યાન રાખજો, આઈ છે એનું એ થયું અને ભૂતકૃદન યુ થયું. આવા કેટલાય ક્રિયાપદ એવા છે જ્યાં આઈ આવતો હોય એનું ભૂતકાળમાં એ થઈ જાય અને ભૂતકૃદન યુ થઈ જાય, જેમ રિંગ, રેન, રંગ, સ્વિમ, સ્વેમ, સ્વમ, બિગિન, બિગેન, બિગન, ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક. આવા કેટલાય ક્રિયાપદ છે જેમાં આ એકો છે, ભૂતકાળમાં એ થઈ જાય, ભૂતકૃદન યુ થઈ જાય. આપણે ભૂતકૃદન મૂકવાનું છે, ભૂતકૃદન મૂકીએ કોફી ઇઝ ડ્રંક, કોફી ઇઝ ડ્રંક. હવે બાય સાથે કર્તા મૂકવાનું છે તો બાય કર્તાને પાછળ મોકલવાનું, તો બાય કોમલ. એવરીડે એમને સમયમાં, સમય કે સ્થળ આપ્યું હોય એમાં ક્યારેય કોઈ ફેરફાર ન થાય. આ ખાસ ધ્યાન રાખજો. અહીંયા પેલું વાક્ય એમને પેલું વાક્ય બદલી ગયું કે કોફી ઇઝ ડ્રંક બાય કોમલ એવરીડે. ઉપર જે એક્ટિવ આપ્યું છે કોમલ ડ્રિંક્સ કોફી એવરીડે, એનું ભાષાંતર એવું થાય કે કોમલ રોજ કોફી પીવે છે. અહીંયા કોફી ઇઝ ડ્રંક બાય કોમલ એવરીડે, એમાં કોફી કોમલ દ્વારા રોજ પીવાય છે. બીજું વાક્ય જોઈએ, એમાં દીપ્તિ કરતા છે, ઇટ્સ ક્રિયાપદ છે, એન ઓરેન્જ કર્મ છે, એવરીડે સમય આપ્યો છે. એમને સાદો વર્તમાન કાળનું સૂચન કરે એમને. હવે દીપ્તિ કરતા છે, ઇટ્સ ક્રિયાપદ, એન ઓરેન્જ કર્મ. મેં તમને કીધું તું આગલા વાક્યમાં કે આપણે ન ખબર પડે તો કોણથી પ્રશ્ન પૂછવો. કોણ અહીંયા વાક્ય એવું છે, દીપ્તિ ઇટ્સ એન ઓરેન્જ એવરીડે, દીપ્તિ રોજ ઓરેન્જ ખાય છે. કોણ ખાય છે? તો કે દીપ્તિ કરતા. દીપ્તિ શું કરે છે? તો કે ખાય છે, ક્રિયાપદ છે. શું ખાય છે? તો કે એન ઓરેન્જ કર્મ. તો આપણે કર્મને નવો કર્તા બનાવીએ એટલે એન ઓરેન્જ આગળ આવશે. આ કર્મને નવો કર્તા બનાવ્યો. હવે કાળ અને વચન પ્રમાણે ટૂંકીનું યોગ્ય રૂપ મૂકવાનું છે. તો વાક્યમાં એસ લાઈકો છે, એસ લાઈકો હોય એટલે સાદું વર્તમાન કાળ હોય. સાદું વર્તમાન કાળ કે તો એની સાથે ભૂતકૃદન મુકાય તો એક ઓરેન્જ એક વચન છે એટલે ઇસ. હવે ઇટ્સ નું ભૂતકૃદન થાય ઇટમ, ઇટ એક ઇટમ. બાય સાથે કર્તા નું કર્મ સર્વનામ મૂકીએ એટલે બાય દીપ્તે એવરીડે. એમને આ બીજું વાક્ય કમ્પ્લીટ. ત્રીજું વાક્ય જોઈએ, વી ડુ નોટ ઈટ રાઈસ એવરી ડે. તો વી કરતા છે, ડુ નોટ ઈટ ખાતા નથી, આ ક્રિયાપદ છે. નકારમાં ડુ નોટ ડઝ નોટ આપશે સાદા વર્તમાન કાળમાં. આપણે અહીંયા લખેલું છે કે નકારમાં ડુ નોટ કે ડઝ નોટ હોય વાક્ય સાદા વર્તમાન કાળનું હોય. તો નકાર છે, વી ડુ નોટ ઈટ રાઈસ એવરી ડે. તો રાઈસ એક વચન, રાઈસ છે એ કર્મ છે, કર્મને નવો કર્તા બનાવી એટલે રાઈસ આગળ આવી ગયા. રાઈસ છે જથ્થા દર્શક છે. મેં હમણાં જ કીધું કે જથ્થા દર્શક વસ્તુ હોય એની સાથે એક વચનનું જ ક્રિયાપદ મૂકવું એટલે રાઈસ
એકવચન છે એટલે આપણે ઇઝ મૂકશું, નતા છે એટલે નોટ મૂકશું, ઇટ નું ભૂતકૃદંત ઇટન અહીંયા હમણાં જોઈ ગયા તો રાઈસ ઇઝ નોટ ઇટન બાય સાથે કરતા મૂકશું. હવે વી કરતા સર્વનામ છે પાછળ જાય તો એનું કર્મ સર્વનામ મુકાય, કારણ કે કર્મના સ્થાને ગયું એટલે બાય અસ થઈ જાય. એવરી ડે એનું નેમ. આ વાક્ય પેસિવમાં રૂપાંતર થઈ ગયું. રાઈસ કર્મ હતું એ આગળ લીધું, નકાર છે એટલે ઇઝ નોટ મૂકી. ખાસ ધ્યાન રાખજો પેસિવ વોઇસમાં ડુ ડસ ડીડ નીકળી જાય. પેસિવ વોઇસમાં ડુ ડસ ડીડ નીકળી જાય એની જગ્યાએ ટુ બી ના રૂપ આવી જાય. રાઈસ ઇઝ નોટ ઇટન બાય અસ એવરી ડે. ત્યાર પછી જોઈએ ક્રિષ્ના ડઝ નોટ સ્પીક ઇંગ્લિશ. તો ક્રિષ્ના કરતા છે, ડઝ નોટ સ્પીક ક્રિયાપદ છે, ઇંગ્લિશ કર્મ છે. કર્મને નવો કરતા બનાવીએ એટલે ઇંગ્લિશ આગળ આવે. ઇંગ્લિશ એક વચન છે એટલે ટુપીનું રૂપ ઇઝ મૂકશું, કારણ કે ડઝ નોટ આપ્યું એટલે સાજો વર્તમાન કાળ છે. ઇંગ્લિશ ઇઝ નકાર છે એટલે નોટ, સ્પીકનું ભૂતકૃતાંત સ્પોકન. સ્પીક સ્પોક સ્પોકન બાય સાથે કર્તાનું કર્મ સર્વનામ અથવા નામ મૂકવાનું. અહીંયા નામ છે નામને બાય ક્રિષ્ના. તો વાક્ય ભાઈનું ઇંગ્લિશ ઇઝ નોટ સ્પોકન બાય ક્રિષ્ના. ત્યાર પછીનું વાક્ય જોઈએ, મધર વાઇફ મધર કરતા છે, ડઝ નોટ એલાવ ક્રિયાપદ છે, મી કર્મ છે, ટુ ગો આઉટ એટ નાઇટ એ અન્ય શબ્દમાં આવશે. માય મધર ડઝ નોટ એલાવ મી ટુ ગો આઉટ એટ નાઇટ, કે મારી માતા છે એ રાત્રિના મને બહારે જવાની રજા આપતા નથી. એલાવ એટલે રજા આપવી, મંજૂરી આપવી. ટુ ગો આઉટ એટલે બહાર જવું, એટ નાઇટ એટલે રાત્રે. આપણે માત્ર વાક્યમાં કરતા ક્રિયાપદ કર્મની જ જરૂર હોય. હવે કર્મ આપણે મળી ગયું છે મી આ કર્મના સ્થાને, એ આગળ આવે એટલે આઈ થઈ જાય, કારણ કે કર્તાના સ્થાને કરતા સર્વનામ મૂકવાનું આપણે આઈ મૂક્યું. હવે અહીંયા ડઝ નોટ આપ્યું એટલે વાક્ય સાદા વર્તમાન કાળનું હોય. સાદા વર્તમાન કાળમાં આપણે ટુ બી નું રૂપ મૂકશું આઈ ની સાથે એમ, કારણ કે આપણે એની જાત આવે એટલે આપણે ખબર છે. આઈ ની સાથે એમ મૂકાય. વાક્ય નકાર છે એટલે નોટ, તો આઈ એમ નોટ એલાવ નું ભૂતકૃદંત થાય એલાવ. આઈ એમ નોટ એલાવ બાય સાથે કરતા નું કર્મ સર્વનામ મૂકી બાય માય મધર આઈ એમ ટુ ગો આઉટ. તમે પેલા ટુ ગો આઉટ એટ નાઇટ પછી બાય મધર લખો તોય ચાલે. આ ખાસ ધ્યાન રાખજો, માય મધર બાય પછી તમે જે કર્તા કે કર્મ સર્વનામ મૂકો છો એ પેલા મૂકો તોય ચાલે, પછી મૂકો તોય ચાલે, પણ મૂકવાનું ચાલો. ત્યાર પછી વાક્ય છે એ પ્રશ્ન વાક્ય છે. હવે પ્રશ્ન વાક્યથી ખબર કેમ પડી? તો કે વાક્યની શરૂઆતમાં ડુ આપ્યું છે, પછી કરતા જેમ છે એટલે પ્રશ્નાર્થી તો હોય. ચાલો જોઈએ આમાં ધે કરતા, પ્લે ક્રિયાપદ, ગેમ્સ કર્મ છે. કર્મને નવો કરતા બનાવીએ એટલે ગેમ્સ આગળ આવે. ગેમ્સ કર્મ નવો કરતા બનાવ્યો. હવે અહીંયા ડુ આપ્યું છે વાક્ય સાદા વર્તમાન કાળનું હોય, અહીંયા આપણે લખ્યું છે પ્રશ્ન વાક્યમાં ડુ કે ડસ વાક્યમાં હોય એટલે સાદું વર્તમાન કાળ. સાદું વર્તમાન કાળ કે ગેમ્સ બહુવચન છે, ટુ બી ના રૂપ એની ઝારમાં બહુવચનમાં આર મુકાય એટલે આર મુકવાનું, પણ વાક્ય પ્રશ્નાર્થ છે. પ્રશ્નાર્થ વાક્ય હોય
ત્યારે ટુ બી ના રૂપ વાક્યની શરૂઆતમાં મૂકવાના એટલે આર આગળ આવે તો આર ગેમ્સ એટલે ક્રિયાપદનું ભૂતકૃદન મૂકવાનું તો કે પ્લે બાય સાથે કર્તાનું કર્મ સર્વનામ મૂકીએ તો બાય ધેનું ધેન થઈ જાય એવરી ડે એમ નેમ આપણે આ વાક્યને એવી રીતના યાદ રાખવાનું કે જે કરતા એટલે ક્રિયાપદ ગેમ્સ કર્મ છે ગેમ્સ આગળ આવે બહુવચન એટલે આર મૂકવાનું પ્લે નું પ્લેડ થાય બાય ધેનું ધેમ થયું એવરી ડે ને વાક્ય પ્રશ્નાર્થ છે એટલે ટુ બી નું રૂપ આગળ આવી જાય એટલે આગળ થયું હવે ડઝ સી વોચ ટીવી એવરી ડે આ વાક્ય પ્રશ્નાર્થ છે ડઝ આગળ આવ્યું છે સી કરતા વોચ ક્રિયાપદ ટીવી કર્મ કર્મને નો કરતા બનાવીએ ટીવી આગળ આવે ટીવી એક વચન છે એટલે ઇઝ મુકાય પરંતુ પ્રશ્ન વાક્ય છે એટલે આપણે ઇઝ આગળ મૂકવાનું ઇઝ ટીવી વોચ એનું ભૂતકૃતન વોચ બાય સી નું હર થઈ જાય એવરી ડે એમ નેમ ત્યાર પછી છેલ્લું વાક્ય છે આ બાજુ ઇ ડબલ્યુ એચ વાળું છે એમાં એમ કહે છે વોટ ડુ યુ વોન્ટ હવે આ વાક્યમાં જોઈએ યુ કરતા વોન્ટ ક્રિયાપદ પણ કર્મ ક્યાં કર્મ છે ખાસ ધ્યાન આપજો યુ કરતા છે વોન્ટ ક્રિયાપદ છે વોટ પોતે જ કર્મ છે વોટ વાળા વાક્યમાં કર્મ ગોતવાનું નહીં કારણ કે પોતે જ કર્મ હોય અને હુ વાળા વાક્યમાં કરતા નહીં ગોતવાનું એ પોતે જ કરતા હોય તો અહીંયા કર્મ આગળ જ આવ્યું છે તો વોટ હવે વોટ સાથે ઇઝ મુકાય વોટ ઇઝ વોન્ટ નું ભૂતકૃદન વોટ ઇઝ વોન્ટ નું વોન્ટેડ બાય સાથે કરતા મૂકો તો બાય યુ પ્રશ્નાર્થ ચિહ્ન એમ નેમ ડુડલ્સ ડીપ નીકળી જાય ખાસ ધ્યાન રાખજો વોટ વાળા વાક્યમાં કર્મ નહીં ગોતવાનું વોટ પોતે જ કર્મ હોય હવે નવમું વાક્ય જોઈએ ઓલી બાજુના પાઠમાં આમાં એક નજર કરી લ્યો